કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોઈપણ પરિવારને અનાજની કોઈપણ જાતની મુશ્કેલી ન હોય એના માટે સૌ પ્રથમ અંત્યોદય કુટુંબોને, જેની સંખ્યા રાજ્યમાં આશરે 8 લાખ જેટલી થાય છે, અને અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે પ્રાયોરિટી હાઉસહોલ્ડ જેની સંખ્યા 58 લાખ, એટલે કુલ મળીને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના આશરે 66 લાખ કુટુંબોને, જેમાં કે ગુજરાતની લગભગ 3.25 કરોડ વસ્તીનો સમાવેશ થઈ જાય છે, તેને વિનામૂલ્યે એપ્રિલ માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું એ 17,000 કરતાં પણ વધુ સસ્તા અનાજની દુકાનો ઉપરથી 3-4 દિવસની અંદર લોકો સુધી પહોંચાડવાનું સુંદર આયોજન કરીને કામ કરવામાં આવ્યું. ત્યાર પછી માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્ણય લીધો કે એવા બીપીએલ કુટુંબો કે જેનો સમાવેશ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ થયેલ ન હોય એવા લગભગ 3,40,000 જેટલા કુટુંબો કે જેમાં લગભગ 15-16 લાખ વસ્તીનો સમાવેશ થઈ જાય છે, એને પણ એનએફએસના ધોરણે ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું એ આપવામાં આવે. પરપ્રાંતથી ગુજરાતમાં મહેનત મજૂરી કરવા માટે આવતા મજૂર વર્ગના લોકો, શ્રમિકો જે મોટા શહેરોમાં સુરત, વડોદરા, અમદાવાદ, જામનગર, રાજકોટ વગેરેમાં છે, એવા લગભગ 4.5-5 લાખ લોકોને પણ અન્નમ બ્રહ્મ યોજના હેઠળ ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું એ વિનામૂલ્યે મફતમાં આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા માનવતાના ધોરણે કરવામાં આવેલ. આજે કેબિનેટની મીટિંગમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને એવો નિર્ણય લેવામાં આવેલ છે કે રાજ્યમાં બાકી રહેતા 60 લાખ જેટલા એપીએલ વન કુટુંબોને પણ એપ્રિલ માસ માટે વિનામૂલ્યે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાલ અને 1 કિલો ખાંડ. હું ફરીથી રિપીટ કરું છું, રાજ્યમાં એપીએલ વનના બાકી રહી જતા કુટુંબો કે જેનો સમાવેશ એનએફએસએ હેઠળ કરવામાં આવેલ નથી તેવા લોકોને પણ, એવા લગભગ 60 લાખ કુટુંબો થાય છે, આ કુટુંબોને પણ એપ્રિલ માસ પૂરતું 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ એ સરકાર વિનામૂલ્યે પૂરું પાડશે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય લેવાથી રાજ્યના લગભગ તમામ ગરીબ મધ્યમ વર્ગના કુટુંબોને એપ્રિલ માસ પૂરતું કોવિડના કારણે જે લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયેલ છે એમાં મફતમાં અનાજનો પુરવઠો મળી રહેશે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પુરવઠા તંત્રના સંબંધિત અધિકારીઓને ત્વરિત વ્યવસ્થા કરવા માટેની સૂચના પણ આપી છે અને ટૂંક સમયમાં આ વિતરણ શરૂ થાય એના માટેનું વ્યવસ્થા તંત્ર પણ ગોઠવવામાં આવી રહ્યું છે. બીજો કેબિનેટમાં આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, સ્પીકરશ્રી, વિરોધ પક્ષના નેતાશ્રી સહિતના તમામ ધારાસભ્યશ્રીઓના પગારમાં, બેસિક પગારમાં 1 વર્ષ સુધી 30% કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જેથી કરીને કરકસરના પગલા મારફત વધુમાં વધુ રકમ કોવિડ-19ની સેવા માટે પ્રજાના અર્થે ઉપયોગ કરી શકાય. એક બીજો મહત્વનો નિર્ણય આજે કેબિનેટમાં થયેલ છે કે ધારાસભ્યશ્રીઓ માટે સ્થાનિક વિકાસ માટે એમએલએ એલએડી એટલે કે એમએલએ લોકલ એરિયા ડેવલપમેન્ટ ગ્રાન્ટ એ ધારાસભ્યશ્રીઓને ફાળવવામાં આવતી હતી. નાણાકીય વર્ષ 2020-21માં ફાળવવામાં આવતી રકમ એને આકસ્મિક ભંડોળમાં, રાજ્યના આકસ્મિક ભંડોળમાં જમા કરાવવામાં આવશે. આ કુલ રકમ
एक नाणाकीय वर्ष माटे आश्रे 273 करोड़ रूपया थाय छे अने आ रकमनो उपयोग कोविड 19 नी परिस्थिति में प्रजा ने जे कंई पण मदद करवानी थाय छे एमां खर्च करवा माटे आ 273 करोड़ रूपयाना धाराशभ्य स्त्रीओना स्थानिक विकासना कामों माटे 273 करोड़ એ એક નાણાકીય વર્ષ 2020-21 માટે સ્થગિત રાખવાનો અને આ રકમ આકસ્મિક ભંડોળમાં જમા કરાવવાનો નિર્ણય પણ માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આજે મળેલી કેબિનેટની મિટિંગમાં લેવામાં આવેલ છે. હું આપને જણાવું કે આજની કેબિનેટ મિટિંગ ગયા બુધવારની જેમ જ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજવામાં આવેલી હતી અને તમામ મંત્રીશ્રીઓ જે તે જિલ્લા મુખ્યાલયથી આ કેબિનેટ મિટિંગમાં જોડાયેલા હતા. કેબિનેટમાં એક બીજો પણ નિર્ણય લેવામાં આવેલ છે કે જીએસટી, જેમ આપ જાણો છો, એક સેન્ટ્રલ ટેક્સ છે અને એના માટે એક સ્ટેટ જીએસટી એક્ટ 2017 એ અમલમાં મૂકવામાં આવેલ છે. એ એક્ટમાં પણ સુધારો કરીને જરૂરિયાત પ્રમાણે જીએસટી એક્ટમાં જે કંઈ પણ રિટર્ન કે બીજા કોમ્પ્લાયન્સીસ છે એને ભરવા માટેની મુદત વધારવા માટેનો પણ નિર્ણય લેવામાં આવેલ છે. વિસ્તૃત વિગતવાર નોટિફિકેશન થયેથી આ બાબતમાં આપને વધુ માહિતી અમે આપશું. એક અન્ય અગત્યની અને ખૂબ જ સારી એવી જાહેરાત છે કે રાજ્યમાં અગાઉ જે મેં વાત કરી છે આપની સાથે, ચાર મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એ ચાર મહાનગરોમાં કોવિડ 19 સામે ચાર મોટી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જેમાં કુલ 2200 બેડ અત્યારે તૈયાર રાખવામાં આવ્યા છે. એમાં વેન્ટિલેટર અને આઈસીયુની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત બીજા 28 જિલ્લાઓમાં એમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ આ પાંચ શહેરોને બાદ કરતા બાકીના 28 જિલ્લા મથકો ઉપર 3200 બેડની સરકારી હોસ્પિટલ કોવિડ માટે સ્પેશિયલ ડેડિકેટેડ તૈયાર રાખવામાં આવી છે અને એમાં 10% બેડ વેન્ટિલેટર અને આઈસીયુ સાથે તૈયાર છે, સુસજ્જ છે, જેથી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કક્ષાએ પણ તૈયારી પૂરી રહે. સાથોસાથ ગુજરાત રાજ્યમાં ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો પણ મોટા પ્રમાણમાં છે. રાજ્યના 26 જિલ્લાઓમાં 31 જેટલી ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, જેમાં બેડની કુલ સંખ્યા 4064 થાય છે અને જેનો સમાવેશ મા અમૃતમ મા વાત્સલ્ય યોજના હેઠળ કરવામાં આવેલ છે, એ હોસ્પિટલ્સને પણ કોવિડ 19 ડેડિકેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવ્યા છે. હવે ત્રણ કેટેગરીમાં છે. નંબર 1, ચાર મોટા મહાનગરો જેમાં રિજનલ હોસ્પિટલ છે એમાં 2200 બેડ. બીજું, 28 જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલો જેમાં કુલ 3200 બેડ. ત્રીજું, 31 હોસ્પિટલો 26 જિલ્લાઓમાં જે ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત છે એમાં કુલ 4064 બેડ. એમ કુલ સરવાળો કરીએ તો આજની તારીખે રાજ્યમાં 9464 એટલે કે આશરે 9500 બેડ અલગ અલગ જિલ્લાઓમાં ડેડિકેટેડ કોવિડ 19 સામે લડવા માટે, એના મરીજોની, દર્દીઓની દેખભાળ કરવા માટે, એમની સાજસંભાળ લેવા માટે આઈસીયુ અને વેન્ટિલેટરની સગવડ સાથે તમામ જિલ્લા મથકોએ તૈયાર કરવામાં આવી છે. આજે આટલી મારી પાસે મહત્વની માહિતી છે. અન્ન, પછી શાકભાજી, પછી ફળ ફળાદિ, દૂધ, એ બધું સારી રીતે એનું વિતરણ થઈ રહ્યું છે. આજની તારીખે તો 14મી તારીખ સુધી લોકડાઉન છે જ અને એનો હવે પછીનો જે એક અઠવાડિયાનો તબક્કો છે, મને ચોક્કસ એટલી ખબર છે કે આવતા અઠવાડિયાના જે આજથી શરૂ થાય છે એક દિવસ રાજ્યના સુખાકારી માટે, આરોગ્ય માટે, નાગરિકોની સુખાકારી માટે, આરોગ્ય માટે ખૂબ જ મહત્વના છે. જ્યારે આપણા રાજ્યમાં કેસોની સંખ્યા 179 જેટલી પહોંચી હોય ત્યારે દરેકે દરેક નાગરિક હવે ઘરમાં જ રહીને
આ લોકડાઉનને સંપૂર્ણપણે સફળ બનાવીને કોરોના વાયરસના ચેનને તોડવા માટે આપણે સૌએ પ્રયાસ કરવાનો છે અને 14 એપ્રિલ સુધી કોઈ પણ જાતના ધીરજ ગુમાવ્યા વગર ખૂબ જ શાંતિથી આ એક મહામારી છે, વૈશ્વિક મહામારી છે, એનો આપણે સામના કરી રહ્યા છીએ, એને સફળ બનાવવા માટે સૌએ એક નાગરિક તરીકે એમાં પોતાની ફરજ બજાવવાની છે. રાજ્ય સરકારનો કોઈ પણ કર્મચારી, એમાં તમામ પ્રકારના કર્મચારીનો સમાવેશ થાય છે, પરમાનન્ટ હોય, કોન્ટ્રાક્ચ્યુઅલ હોય, ફિક્સ પગાર હોય કે બીજા કોઈ પણ રાજ્ય સરકારનો કામગીરી જેને કોરોના સંબંધિત કામગીરી ફિલ્ડમાં સોંપવામાં આવી છે, એને જો કોરોનાનો ચેપ લાગે ફરજ દરમિયાન અને એ ચેપ લાગવાથી એમનું મૃત્યુ થાય તો એવા તમામ કર્મચારીઓને, હવે ફિક્સ પગારદાર છે કે કોન્ટ્રાક્ચ્યુઅલ છે કે આઉટસોર્સિંગ છે કે પરમાનન્ટ છે, એ કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કર્યું છે કે આ આપત્તિમાં જે સરકારી કર્મચારીઓ પ્રજાની સુખાકારી માટે, સલામતી માટે, જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે, સર્વે માટે કામ કરી રહ્યા છે, એમનું જો અવસાન થાય કોરોના બીમારીના ચેપના કારણે કોવિડથી, તો 100% એમને, એમના કુટુંબીજનોને 25 લાખ રૂપિયાની મદદ રાજ્ય સરકાર પૂરી પાડશે. થેન્ક યુ.